तिलकवाड़ा से शहरावो नर्मदा घाट तक बनाए गए हंगामी ब्रिज को विधायक डॉक्टर दर्शनाबेन देशमुख के हाथों रिबन कटवाकर लोगों के लिए खुला करवाया गया। इस वक्त उत्तर वहिनी नर्मदा मैया की परिक्रमा की शुरुआत हुई है। देश के कोने कोने से लाखों की तादाद में श्रद्धालु उत्तर वाहिनी नर्मदा मैया की परिक्रमा के लिए पहुंच रहे हैं। तब श्रद्धालुओं को कोई दिक्कत ना हो उसका खास ख्याल नर्मदा जिला प्रशासन की ओर से रखा जा रहा है और उन्हें सुविधाएं भी उपलब्ध करवाई जा रही है। उसी के मद्देनजर तिलकवाड़ा से शहराव नर्मदा घाट के बीच नदी को पार करने के लिए हंगामी ब्रिज सरकार की मंजूरी से खुद के खर्च पर नर्मदा जिला प्रशासन ने तैयार करवाया है। इस ब्रिज को विधायक डॉक्टर दर्शनाबेन देशमुख के हाथों रिबन कटवाकर खुला करवाया गया है। इस दौरान जिला पंचायत के प्रमुख भीमसी भाई तड़वी और अन्य अग्रणियों की मौजूदगी भी वहां पर दर्ज की गई थी। नर्मदा जिला में उत्तर वाहिनी नर्मदा परिक्रमा नो धार्मिक ग्रंथों में पण खूब ज महत्व रहेलू छे। 8/4/2024 थी 8/5/2024 सुधी एक आखो महीनो माँ नर्मदानी परिक्रमा करवा माटे अनेक भाविक भक्तों आवता होय छे। अने उत्तरवाहिनी परिक्रमा रामपुरा थी लईने कीड़ी मंकोड़ी घाट थी शुरू करीने शहराव घाट थईने सामे मणिनागेश्वर कपिलेश्वर वासण रेंगण थईने फरीथी रामपुरा स्थित आ परिक्रमानो मार्ग 18 કિલોમીટરનો હોય છે। અનેક ભાવિક ભક્તો જ્યારે આ પરિક્રમામાં જોડાય છે ત્યારે ગયા વર્ષે પણ 15-20 લાખ જેટલા ભાવિક ભક્તોએ આ પરિક્રમામાં શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો અને માં નર્મદા મૈયાની પરિક્રમા કરીને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા। આ વર્ષે પણ માં નર્મદાની આ પરિક્રમાનો માર્ગ ભાવિક ભક્તોને અને યાત્રાળુઓને સરળતા રહે સુગમતા રહે એ હેતુસર ગુજરાત સરકાર દ્વારા પણ એક હંગામી પુલ સ્વખર્ચે બનાવી આપવાની મંજૂરી આપી હતી અને એના ભાગરૂપે છેલ્લા 6 દિવસ એટલે કે 144 કલાકથી કન્ટિન્યુઅસ કામ કરીને 200 મીટર લાંબો માં નર્મદાની સામે કિનારે જવા માટેનો આખો એક હંગામી બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે કે જેમાં 70 જેટલા મોટા ભૂગળા નાખવામાં આવ્યા છે કે જેથી કરીને પાણીની અવર જવર સહેલાઈથી થઈ શકે, સાથે 5-7 હજાર નહીં પણ 8 હજાર જેટલી સિમેન્ટની થેલીઓમાં ગ્રેવલ મૂકીને એને આજુબાજુ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે કે જેથી કરીને આ હંગામી બ્રિજ ધોવાઈ ના જાય। ખાલી ને ખાલી સેવા ભાવનાથી અને લોકોને મદદરૂપ થવાની ભાવનાથી આ સેવા સેતુ જ્યારે તૈયાર કર્યો છે ત્યારે માં રેવાના આ સેવા સેતુને લોકો સુધી પહોંચાડવા માટે આજે આ માર્ગને ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે, આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે ત્યારે આ સમગ્ર ટીમને માં રેવાના માં નર્મદાના આશીર્વાદ એમને સદાય મળતા રહે અને એટલે જ કહેવાય છે કે માં નર્મદા મૈયાના દર્શન માત્ર કરવાથી એક જન્મના પાપનું, એના સ્નાન કરવાથી સહસ્ત્ર જન્મના પાપનું અને આ રેવાના કળિયુગમાં માં રેવાની આ ભક્તિ કરવાથી એમના પાપોનું હનન થાય છે। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર આજ હી બીઆરજી ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહેં।